ગુણોથી ભરપૂર અને શિયાળા માટે સ્પેશિયલ એવી અનેક રોગોથી દૂર રાખતો એવો આજે આપણે મુખવાસની રેસીપી બનાવીશું. બહુ જ સરળ છે અને ટેસ્ટમાં નંબર વન લાગે છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને આ મુખવાસ ભાવશે, એટલો ટેસ્ટી બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીસ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ ઇઝી રેસીપીને. તો સૌથી પહેલાં આપણે અળસીને લઈ લેશું. તો અહીંયા અળસી કાચી જ લીધેલી છે. ઇનકેસ તમે જો શેકેલી અળસી તૈયાર લેતા હોય તો આ જે પ્રોસેસ છે તેને સ્કીપ કરી દેવાની. તો મેં અહીંયા જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે તેનું કોઈ માપ રાખેલું નથી. તો સૌથી પહેલાં મેં અળસી લીધેલી છે અને બધી વસ્તુ લમસમ જ લીધેલી છે, અટકળે જ લીધેલી છે. તમારે જે વસ્તુ વધારે કે ઓછી કરવી હોય તે તમારે ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો હવે અળસીમાં આપણે લીંબુ એડ કરી દઈશું. અહીંયા મેં એમનેમ જ કોઈ માપ રાખેલું નથી લીંબુનું પણ. હવે તેમાં સંચળ પાવડર એડ કરી દઈશું અને સંચળ પાવડર જો તમારે ન એડ કરવો હોય તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. ઇનકેસ તમારે એવું પણ ન કરવું હોય તો બંને વસ્તુ મિક્સ કરીને પણ તમે કરી શકો છો, સંચળ અને મીઠુંને પણ. હવે ત્યારબાદ તેમાં હળદર પાવડર એડ કરી દઈશું જેથી કલર બહુ સારો એવો આવે અને હળદર હેલ્થ માટે પણ બહુ સારી એવી હોય છે. હવે તેમાં આપણે થોડો એવો જ કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા મેં માત્ર લીંબુનો જ ઉપયોગ કરેલો છે. ઇનકેસ તમે થોડો ઓછા લીંબુનો ઉપયોગ કરતા હોય કે તમારે જો અળસીનું પ્રમાણ વધારે હોય તો થોડું એવું જ એક કે દોઢ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું. જો વધારે પાણી હશે તો અળસી એકદમ ચીકણી થઈ જાય છે, એટલે આ રીતે જ આપણે કરવાનું છે. હવે તમે જોઈ શકો છો અળસીમાં એકદમ સરસ એવું કોટિંગ આવી ગયું છે અને અળસી હેલ્થ માટે બહુ જ બેનિફિટવાળી હોય છે. તેમાં હેલ્ધી ઓમેગા 3 ફેટ્સ હોય છે અને વેટ લોસ માટે પણ બહુ સારી એવી હોય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ પણ બહુ સારું એવું હોય છે, એટલે ડાયજેશન માટે બહુ જ ઉપયોગી છે. એટલે જરૂરથી એ મુખવાસમાં એડ કરજો. ઇનકેસ તમારે વધારે પ્રમાણમાં એડ કરવી હોય તો પણ સરસ એવો લાગશે આ મુખવાસ. હવે આપણે વરિયાળી લઈ લેશું. તો સેમ પ્રોસેસ કરીશું, તેમાં પણ લીંબુનો એડ કરી દઈશું, સંચળ પાવડર, કાળા મરીનો પાવડર અને હળદર પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. જે વરિયાળી છે તે પણ માઉથ ફ્રેશનર તરીકે, એટલે કે જે મોઢામાં દુર્ગંધ આવતી હોય તેના માટે પણ ઉપયોગી છે અને ડાયજેશન માટે પણ ખૂબ ઉપયોગી છે. સાથે તે થોડી તેની તાસીર ઠંડી હોય છે એટલે પેટમાં રહેલી ગરમીને પણ ઓછી કરે છે, એટલે બધી રીતે તે બહુ જ હેલ્ધી હોય છે. તો હવે આપણે જો જરૂર પડે તો થોડું એવું જ પાણી એડ કરીને આ રીતે થોડી એવી જ આપણે વરિયાળી ભીની થાય એ રીતે કરી લેશું અને બધી વસ્તુ મિક્સ કરીને રાખી દેશું. હવે આપણે જે અળસી કરેલી છે તેને આપણે 10-15 મિનિટ માટે જ તેને રેસ્ટ આપીશું અને વરિયાળીને પણ 10 મિનિટનો જ રેસ્ટ આપીશું. હવે આપણે તલને લઈ લેશું. તો મેં અહીંયા માત્ર સફેદ તલને જ લીધેલા છે. તો સફેદ તલમાં આપણે લીંબુ એડ કરી દઈશું, ત્યારબાદ સંચળ પાવડર અથવા તો મીઠું એડ કરીશું, ત્યારબાદ તેમાં કાળા મરીનો પાવડર અને હળદર પાવડરને એડ કરી દઈશું અને બધી વસ્તુને અત્યારે આપણે મિક્સ કરી લેશું. તો મેં અહીંયા હળદરનું પાવડરનું પ્રમાણ થોડું થોડું તેમાં વધારે રાખેલું છે અને હળદર પણ હેલ્થ માટે બહુ સારી એવી હોય છે. તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે, ઇનકેસ તમારે વ્હાઈટ કલર રાખવો હોય તલનો તો તમારે હળદર પાવડર નહીં નાખવાનો. તમારે જો અહીંયા કાળા તલ કરવા હોય તો સેમ પ્રોસેસથી જ કાળા તલને પણ કરવાના, તેમાં હળદર પાવડર સ્કીપ કરી દેવાનો. તલને આપણે સરસ એવું મિક્સ કરીને તેને પણ સાઈડમાં રાખી દેશું. તેને વધારે વખત આપણે રાખવાનું નથી, તેને પણ માત્ર 15-20 મિનિટ જેટલો જ રેસ્ટ આપીશું, બહુ વધારે પલળવા દેવાના નથી. હવે આપણે અજમો લઈ લેશું. તો અજમામાં પણ આપણે લીંબુ, સંચળ પાવડર, હળદર પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરી દેશું. જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરીશું અને સરસ એવું મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો હું જરા જરા જ પાણી બધામાં એડ કરી રહી છું અને આ રીતનું મિક્સચર તૈયાર કરી રહી છું. તો આ રીતે બધી વસ્તુને સરસ એવી આપણે પલાળીને રાખી દેશું. અજમાને 5-7 મિનિટ જેવો જ પલાળવા દેશું, બહુ વધારે પલાળવાની જરૂર નથી. હવે આ રીતે આપણે બધી વસ્તુને સરસ એવું પલાળવા દીધા બાદ સૌથી પહેલાં આપણે અજમાને લઈ લેશું. તો અજમો સરસ એવો થઈ ગયો છે. તો અજમાને આપણે એક લોયામાં લઈ લેશું અને ત્યારબાદ તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ એવો શેકી લેશું. અજમો જે છે તે ડાયજેશન માટે, જે ગેસ અપચો થતો હોય તો તેના માટે બહુ જ સારો હોય છે અને શરદીમાં પણ સારો એવો હોય છે.
તો આ રીતે આપણે અજમાને સરસ એવો શેકી લેશું. તમે જોઈ શકો છો અજમાને શેકાતા જરા પણ વાર નથી લાગતી, થોડી વારમાં જ તે સરસ એવો શેકાઈ જાય છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, તે જલ્દીથી તેનો કલર ચેન્જ થઈ જાય છે એટલે કે બળી જવા કરે છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. લો ફ્લેમ રાખીને તેને કરવાનો છે. તો આ રીતે અજમો થઈ જાય એટલે આપણે તેને ચાળી પણ લેવાનો છે, કારણ કે નીચે જે આપણે બધી વસ્તુ કરેલી છે સંચળ પાવડરને એ થોડું એવું નીકળશે તેમાંથી, એટલે આપણે તેને ચાળીને પણ રાખી દેશું. મેં એક લોહીમાં તેને ટ્રાન્સફર કરી લીધેલો છે. હવે આપણે અહીંયા અળસી લઈ લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે અળસીને આપણે કરી લેશું. તો અળસી 10-15 મિનિટ થશે ત્યાં સુધીમાં સરસ એવી થઈ ગઈ હશે. અને અળસીને આપણે વધારે વખત રાખવાની નથી, નહીં તો ચીકણી થઈ જવા કરે. તો આ રીતે આપણે અળસીને એડ કરીને એકદમ સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર તેને સતત હલાવતા જશું. થોડી વાર થશે એટલે તે હળવી થઈ જશે અને સરસ એવી ફૂટવા લાગશે. તમે અવાજ પણ સાંભળી રહ્યા હશો. તો આ રીતે ફૂટવા લાગે અને બધા દાણા સરસ એવા ફૂટી જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. અળસીના બધા દાણા ફૂટી જાય ત્યાં સુધી કરવું, નહીંતર અળસી થોડી એવી કાચી જેવી લાગશે ખાવામાં. તો આ રીતે આપણે તેને પણ અજમાની સાથે મિક્સ કરી લેશું, એકદમ સરસ એવી થઈ જાય એટલે. ત્યારબાદ સફેદ તલને લઈ લેશું. તો સફેદ તલને પણ આપણે આ રીતે જ એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકતા જવાના છે, એટલે સરસ એવા શેકાઈ જશે. અહીંયા મેં સફેદ તલ જે છે તેમાં થોડું પાણી ઓછું રાખેલું છે. એનું રીઝન એ છે કે ઘણી વખત કેવું થતું હોય કે વધારે પાણી એડ કરીએ તો અને થોડી વધારે વખત જો તલ રહે તો તલ જે છે તે ખોરા થઈ જતા હોય, એટલે મતલબ કે થોડા ટાઈમ રહે તો તે થોડો ખોરો એવો ટેસ્ટ આવતો હોય છે. એટલા માટે તો તલને પણ સરસ એવા ફૂટી જાય ત્યાં સુધી આપણે કરતા રહેશું. અને એક વખત થઈ જાય એટલે અળસીની સાથે જ આપણે એડ કરી દેશું. ત્યારબાદ આપણે વરિયાળીને લઈ લેશું અને વરિયાળીને પણ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા જઈને કરતા જશું. વરિયાળીનું એકદમ સરસ એવું શેકાઈ જાય ત્યાં સુધી કરતું રહેવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેનો કલર થોડો એવો ચેન્જ ન થાય અને સરસ એવી શેકાઈ જાય એ રીતે આપણે કરવાની છે. તમે જોઈ શકો છો સરસ એવી આપણી વરિયાળી પણ થઈ ગઈ છે. તો બધી વસ્તુને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લેશું મોટા વાસણમાં. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો અજમો, અળસી, તલ અને વરિયાળી બધી વસ્તુ મેં એક વાસણમાં જ લઈ લીધેલી છે. અને જો તમને નીચે તેનો જે પાવડર દેખાતો હોય તો તેને ચાળીને બધી વસ્તુ અત્યારે જ એડ કરી દેવાની, જેથી કરીને પાછળથી આપણે ચાળવું ન પડે. તો મેં એ રીતે જ કરેલું છે. હવે ત્યારબાદ મેં આ રીતના જે પમ્પકિન સીડ, વોટરમેલન સીડ છે એટલે કે તરબૂજના બી છે, અને એક છે સનફ્લાવર સીડ્સ, અને સાથે છે કાળા તલ. તો આ જે બધી વસ્તુ છે બધા મિક્સ સીડ્સ છે તે મેં તૈયાર જ લીધેલા હતા અને તે શેકેલા જ લીધેલા છે, એટલે તેને શેકવાની કોઈ જરૂર નથી. ઇનકેસ તમને થોડા હવાઈ ગયેલા લાગે તો શેકી શકો છો, પણ જો તમે એકલા એકલા અલગથી બધા સીડ્સ લેતા હોય તો બધાને શેકીને લેવાના, એટલે સરસ એવો ક્રંચ આવશે. ત્યારબાદ ધાણા દાળને આપણે એડ કરી દેશું અને બધી વસ્તુને અહીંયા આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો જે મુખવાસ છે તે તૈયાર થઈ ગયો છે. અને જ્યારે તે ઠંડો થાય આ રીતે ત્યારબાદ તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેવાનો છે. ઇનકેસ તમને એવું લાગતું હોય કે અત્યારે આ મુખવાસ બની ગયા પછી, ચડાઈ ગયા પછી તેમાં મીઠાનું પ્રમાણ થોડું ઓછું લાગે છે, તો સંચળ પાવડર કે ચાટ મસાલા પાવડર કે એ તમે સ્પ્રિંકલ પણ કરી શકો છો, જેથી કરીને બધી વસ્તુ બેલેન્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો થઈ ગયો છે. અને આ જે બધા સીડ્સ એડ કરેલા છે તે પણ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તમે ગૂગલ પણ કરી શકો છો, જેટલી જેટલી ઇન્ગ્રીડિયન્ટ આપણે યુઝ કરેલા છે તેનું તમે ગૂગલમાં સર્ચ કરીને પણ જોઈ શકો છો કે કઈ રીતે તે આપણને ફાયદાકારક છે. અહીંયા તમારે જો આમળા એડ કરવા હોય તો ખમણીને આમળાનો જે હોય છે એ પણ એડ કરી શકો છો. તેનો વિડીયો આ અલગ રીતનો જે મુખવાસ બનાવીને આમળાવાળો મુખવાસ મેં એક વિડીયો શેર કરેલો છે, મારી ચેનલ પર જઈને તમે એ પણ ચેક કરી શકો છો. અને આ હેલ્ધી એવો આ મુખવાસની પણ રેસીપી જરૂરથી આ શિયાળામાં ખાજો. જમ્યા પછી એક ચમચી લેશો ને તો પણ તમને ઘણા ફાયદા થશે. જે તલ છે તે પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને આપણા શરીર માટે બહુ જ હેલ્ધી હોય છે. આપણે કચરિયું પણ ખાતા હોઈએ છીએ જે શિયાળામાં કાળા તલનું છે કે વ્હાઈટ તલનું,
તો જરૂરથી તમે આ જે રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો. અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને આ મુખવાસ ભાવે તેવો બને છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ.